मम्मी। हाँ बेटा। दीदी ने क्यों तो चाल लेने आवे? ए हाँ कहो। हाँ કેમ દીદી ફ્રી નતા? તું ચાલે ને આવી? ના દીદી, એમને એક્ઝામ છે ને તો એની તૈયારીમાં બેઠા છે, અને બા કઈ કામ કરતા હતા એટલે હું લઈને આવી. મેં દીદીને કીધું તું, હું દીદીને કહું ને તો દીદીને જ મોકલવાના, પણ તારે નહીં આવવાનું. ચા દીદી લઈ આવે, બા લઈ આવે કે હું લઈ આવું? બનાવી તો મેં જ છે ને, પીવાની તો મારા હાથની જ છે ને, તો પછી પી લ્યો ને. જો મને દીદી ચા આપશે ને તો જ હું ચા પીશ, તારે નહીં ચા લઈને આવવાની. અત્યારે હવે હું લઈને આવી ગઈ છું તો એક વાર પી લ્યો, હવે નહીં લઈને આવું. ના, અને તારા જે સપના ઊંચા છે ને એ તું ભૂલી જાજે, આ તો મારા પપ્પાએ કીધું ને એ માટે. તો તમે મારી કાન ખોલીને એક વાત સાંભળી લ્યો કે હું ઈસે ને આ તમારા બંગલાની રજ બનવા નથી આવી, હું મારા બાપના વચનના ખાતર આયા પડી છું. અને હા, તમે શું જ્યારે ત્યારે ઊંચાઈ કરો છો, અમારો બંગલો, અમારું ઘર ને અમારા ફોન, અરે મારા બાપ ખાલી ખેતરનો એક હેઢો વેચી નાખે ને તો આવા તો ત્રણ બંગલા થઈ જાય, ત્રણ બંગલા એટલે બીજી વાર હવે મને ન સંભળાવતા. એવું નથી, તું અમને જોઈ નથી આવી, આ મારા બંગલાને જોઈને આવી છો. એ તમારો વેમ છે, અને તમારા ઘરમાં છે ને તમને ને તમારી બેનને વેમમાં જીવવાની બહુ ટેવ લાગે છે. એ જો ખબર ન પડતી હોય ને તો કહી દો કે સપનામાંથી ઝટ બાયણે નીકળી જાઓ, જ્યાં તમારી આંખ ખુશે ને ત્યાં બહુ મોડું થઈ ગયું હશે. અને આવા તમારા ફોનના ડબલા ને આવા તમારા બંગલા એ મને મોહી જાય ને, એ વાતમાં માલ નથી માલ. તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. તું એક મહિનો રે કે સાત જન્મ સુધી રે, પણ હું તને મોહવાનો નથી. એ જો મારે મોહવાની જ વાત હોત ને તો અમારા ગામડામાં ખેડૂતના દીકરા કઈ મરી ન ગયા. અરે ખાલી હું આંગળી મૂકું ને ન્યા મારો બાપ મને પૈણાવે, પણ આ તો મારા બાપની આબરૂના ખાતર તમારા ઘરમાં પૈડીશું. અને આવા વેણ બોલતા છે ને તમને શરમ આવી જો, આવા છે તમારા મા બાપના સંસ્કાર કે તમે તમારા ઘરમાં આવેલા માણાની આટલી બેઇજ્જતી કરો છો? અરે તમારે રાખવી હોય ને તો રાખો, ન રાખો તો હું એ કાંઈ મરી નહીં જાઉં. અને છે ને તે ખેડૂતના દીકરાને જો લગ્ન કર્યા હોત ને તો તારે ધૂળના ઢેફામાં તારે રખડવું પડે, અને આ મારી સાથે રહેવું હોય ને તો સોફા રજાઈ એનું તો તું મોહ મેકી જ દેજે. અરે આવા પાંચ પૈસાના સોફા ને રજાઈના રસ મને ન હોય. હું તો છે ને ખેતરમાં જન્મીને ખેતરમાં મોટી થઈશું, અને હજી મારી જિંદગી છે ને આખી ખેતર ઉપર કુરબાન કરી દઉં. પણ ભૂલ તો મારા બાપુની એ થઈ ગઈ કે તમારા જેવા માણા રે એને એકવાર વચનમાં બંધાઈ ગયા ને, એટલે આજે મારે બાપ દીકરીને પૂરું કરવું પડે છે. અને મારો બાપ મારો ભગવાન છે, ઈ જો મીઠા બોલે મને કદાચ ઝેર પાઈ દે ને તો હું ઈ ઝેરે પી જાઉં. તો તમારા આ ઘરમાં રહેવું હું મોટી વાત છે. જે તારા બાપની જે ભૂલ થઈ ગઈ ને એમ મારા પપ્પાની પણ એમ ભૂલ થઈ ગઈ, અને નકર તો હું તારી જેવીને તો હાથ પકડીને બહાર કાઢું. ચાલ નીકળ. તમે મને હાથ પકડીને બહાર કાઢો એમ? એ તમારા જેવાનો તો છે ને મારો બાપ ખેતરમાં દાડીએ નો રાખે. આ તો અમારા કરમ ફૂટેલા કે મારા બાપુથી એક ભૂલ થઈ ગઈ અને આજ મારે ભોગવવી પડે છે. પણ હા, ધ્યાન રાખજો, તમારી ખાધી જાવે એવી ડાય તો હું એ નથી, વટ કરતા તો મને આવડે છે. અને જોઈ લેજો છેલ્લે કોણ જાય છે અને કોણ રહે છે. ચાલ ચાલ નીકળ હાલ. પપ્પાને કોણ સમજાવે આ ગામડાનું ભોથું ક્યાંથી ગોતી આવ્યા? ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો, આખો આજે મારો દિવસ બગડી ગયો. દીદીને કીધું ચા લઈને આવવાનું તો આ હાલી આવી ચાલે. આપણે આ મીરા આવી અને અઠવાડિયું થઈ ગયું છે, પણ જો કાંઈ ચીંધવું પડે છે, ઘરનું બધું કામ કરે છે, કેવી ડાય અને સંસ્કારી દીકરી છે, કેમ લાગે તને? હું એમ કહું છું કે તમે કહો છો કે આ બધી સંસ્કારની વાતો ને આને તે, પણ તમે વિચાર તો કરો કે એ આપણી સ્ટાઇલથી રહી શકે એમ જ નથી છેલ્લે તો એ જ. અને બીજું, આજે તમારા મિત્રો આવે, આપણા અનિલના દોસ્તારો આવે, તો એ બધા એને જોવે ને તરત જોઈને કહે છે કે તમે આ નવી મેઇડ રાખી છે. મેઇડ એટલે ખબર છે ને કામવાળી. અને એ ત્યારે આપણે કેટલું નીચા જોયા પણ થાય,
આ તમારા ફ્રેન્ડ્સ બધા એમ કહે છે, અરે ભૂપતભાઈ આપણા શહેરમાં કઈ ઓછી છોકરીઓ હતી કે તમે આવી ગામડાની ભોથું લઈ આવ્યા. અને આપણો અનિલ તો, હું તમને 100% વાત કરું છું, આપણો અનિલ એને નહીં સ્વીકારે. અને એને તમારા મિત્રના વચનથી તમે એને અહીંયા લઈ આવશો ને અને હા પાડશો ને, અને પછી અનિલ કોઈ બીજીની હારે ફરતો થઈ જશે તો એક હારે બેના ભાવ નહીં બગડે. એટલે છે ને, બહુ વિચાર કરો. તમે જો ત્યાં નહોતા કહેતા કે હવે છોકરાઓ જુવાન થઈ ગયા છે એટલે આપણે છોકરાઓની પસંદગી જોવી પડે, એને પૂછવું પડે, અને પાછા તમે જ ફરી ગયા. જો આપણે ત્યાં ગયા તો લાખાની સામે એની દીકરી એક પણ વેણ બોલે છે, અને અહીંયા આપણી સાથે મીરા આવી તો આપણે સામે આપણી દીકરી કેમ બોલતી હતી? તો તને શું લાગે છે કે શહેર શહેરમાં સંસ્કાર હશે અને ગામડામાં નહીં હોય? હજી તમે સંસ્કારનું જ લઈને બેઠા છો. એ જે વ્યક્તિનો જે રીતે જ્યાં ઉછેર થાય ને ઈ ભાષા બોલે. તમે છે ને પોપટને અહીંયા લાવો ને તો હાય હલો એમ બોલે, અને ઈ પોપટ છે ને ગામડામાં જઈને મીઠું મીઠું એવું બોલે, જેવો જેનો ઉછેર એવું બોલે. તને હું ખબર, હું અને લાખો બે હારી ગામડામાં મોટા થયા છે, તો પછી તું એમ કે ગામડામાં, તો હું ગામડી જ પેલો હતો, તો હવે કેમ બધું સુધરી ગયું? આજ કહેવા માંગુ છું કે તમે અને લાખો જો એક જ ગામમાં નાનપણથી મોટા થયા છો, તો લાખો હજી એ ચોણી ને જબ્બો ને ક ઉપર ઓલું પહેરે, અને તમે કેમ પેન્ટ શર્ટ માં આવી ગયા? તો મારા નસીબમાં હશે તે હું 5 દિવસ વહેલા શહેરમાં આવી ગયો, મારું જીવન બદલાઈ ગયું. જીવન બદલાવાથી, ઉપર કપડા બદલાવાથી જે સંસ્કાર હોય ને એ નથી બદલાતા. આ તમારા જે કપડા બદલ્યા ને, અને સંસ્કાર તો નાનપણથી લઈને આવ્યા હોઈએ, પણ આ તમે જે કપડાં બદલ્યા, હવે તમારે અહીંયા તો રહેવું જ પડે ને. એ રીતે તમારા દોસ્તાર આવે તો એ તમને કહે, હાય ભૂપત શેઠ હાઉ આર યુ, તો તમે શું કહો? એ નવરીના, મને તું એમ નહીં કે, મને એમ પૂછ કે તમે કેમ છો, તમે શા પીધો, તમે ભાત ખાધો, એમ ન બોલાય. એટલે છે ને, જ્યાં જેવા રહીએ ને એવો ઉછેર થાય. અરે મીરાને પણ તું જો કાજલ જેવા કપડાં પહેરાય ને તો કાજલથી હવાય લાગે એવી છે. કપડાથી કઈ નથી ઉજાળા બતાતા. સાચી વાત છે, ઈ કાજલ જેવા કપડાં પહેરે તો કાજલથી હવાય તો લાગે જ તે. પછી જ્યારે બોલે ને, બાપુ જો તને વાંધો હશે એ કહેને, ત્યારે છે ને બધાય પૈસા પડી જાય. સોટે છે તે તને સોખું મને કહી દે. એ આપણે મીરા ન જોતી ન જોતી ન જોતી. ઈ 1 થી 1 લાખ મીરા આ ઘરમાં આવશે ને આવશે ને આવશે. એ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અરે મારા મિત્રને મારે મોઢું હું બતાવું? વસણની કિંમત તને નહીં હોય, મને વસણની કિંમત પ્રાણ જેટલી છે. હા તો તમે તમારા મિત્રને પકડીને બેસી રહ્યો, છોકરાના ભવિષ્ય માટે તમે કઈ જોશો જ નહીં. અનિલ એને નહીં સ્વીકારે. અરે મિત્ર, સોવેશના ઘરમાં નહીં રે મિત્ર. આ વો હશે ને, એ ઘર ચલાવશે ને એ 24 કલાક મિત્ર ને ફેમિલી ને ફલાણું ઢીકડું ને પૂછડું ને સોટે સોચે. જો તમને કેવું ફેમિલી બોલતા આવડી ગયું? તે એને આવડે ને, પાંચ થી ઘરમાં રહે ને વધારે, એટલે સોટે છે. કર્યું ની લબલબ કઈ નાના મોટા ની કે ઇજ્જત જ નથી, વસન ની કઈ કિંમત જ નથી પડે. બસ ગામડું ગામડું, શહેર શહેર, બસ શહેરમાં જ બધું થાય છે, ગામડામાં કઈ નથી ઉત્પન્ન થતું. તમારું ડો તમે ગામડું છે એટલે તમે શહેરમાં આવી જ્યાં છે, બધું અનાજ દઈ આવે છે એટલે ખાવ છો, નકર ગળશો. હું બધા શહેરમાં વયા હોતો.